एक्जाम्पल यूनिट ऊपर तुमने क्या लाइव फॉर एग्जांपल तरीके खाली रेट कांस्टेंट यूनिट सेकंड ऑर्डर होय असे खाली सेकंड इनवर्स होय तो तुम समझ लेवानो फर्स्ट ऑर्डर रिएक्शन છે પણ મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ હોય તો ઝીરો ઓર્ડર છે એટલે કામ આવવાનું છે એટલે અત્યારે આ એક જ ફોર્મ્યુલા છે આજે આપણે બીજી ફોર્મ્યુલા ડિરાઇવ કરીએ ઇન્ટિગ્રેટેડ રેટ લો ફોર ઝીરો ઓર્ડર રિએક્શન સર રેસ ટુ ઝીરો આવશે તો સેમ જ રહેશે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ હા તો વેન ઝીરો આવે ઝીરો ઓર્ડર તો મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ ઓકે સર इंटीग्रेटेड रेट लो डिक्रीज द कॉन्सेंट्रेशन ऑफ रिएक्टेंट गिविंग पावर જીરો લખાયા એસ સર મતલબ ડિક્રીઝ થાય રિએક્ટન્ટ નું કોન્સન્ટ્રેશન બરાબર પ્રોપોર્શનાલિટી રિમૂવ કરીએ તો કોન્સ્ટન્ટ નું કોપડક નામ કોપડ એમસીક્યુ નું તો લેક્ચર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે માઇનસ ડીઆર અપોન ડીટી પ્રોપોર્શનાલિટી રિમૂવ કરીએ તો કે આવી જાય અને કોઈ પણ ઉપર પાવર 0 હોય તેની વેલ્યુ 1 થઈ જાય તો હું રાખતો નથી બરાબર પછી આને આવી રીતના હું લખી શકું ડીઆર ઇઝ ઇક્વલ ટુ રીએરેન્જ કરી માઇનસ કે ડીટી હું લખી શકું इंटीग्रेशन ऑफ बोथ द सेट अब इंटीग्रेशन करवाना dr इज इक्वल टू k कांस्टेंट ने बाहर निकाल दो और dt चलो मैं बाजू में लिख दूं चलो डिफरेंशिएशन एंड इंटीग्रेशन डिफरेंशिएशन निकल जस कनेक्शन विद r खाली आ रहा होता माइनस k dt નો t થઈ જશે અને આપણે લિમિટ માં લીધી એટલે કોઈ કોન્સ્ટન્ટ મૂકવો પડશે c બરાબર c ની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે c ની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે કઈ રીતના ફાઇન્ડ કરશે આ જે ઇક્વેશન છે પુટ r is equal to r is equal to 0 and 1 t is equal to 0 0 जीरो टी जीरो समय आर नहीं सो आई जैसे आर नॉट आई जैसे इज इक्वल टू माइनस के टी अभी विल जाओ सर सी इज इक्वल टू आ तो जीरो थे जीरो थे जैसे ना काले सी जाओ सर इज इक्वल टू सी नहीं आर आर जीरो और सी की वैल्यू ऊपर मुकी देशो अपना सी की वैल्यू आई सी की वैल्यू ऊपर मुकी देशो और आर इज इक्वल टू माइनस के टी प्लस r નોટ હવે r નોટ એટલે 0 ટાઈમે કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ તો આખી કોન્સન્ટ્રેશન થી કોન્સન્ટ્રેશન t ટાઈમે t ટાઈમે ઓકે ઓને રીએરેન્જ કરો તો હું આવી રીતના લખી શકું kt is equal to r નોટ માઈનસ r બરાબર kt is equal to r નોટ માઈનસ rt હવે વિદ્યાર્થી જો k is equal to આપણે આ કામ માં k is equal to શું લખી શકે r not minus r divided by એક આ ઇક્વેશન વારંવાર કામ આવવાનું છે આપણે કોઈ પણ યાદ રાખવા માટે તો ચાલો પણ આપણે આ ફાઇનલ રેટ કોન્સ્ટન્ટ નું ઇક્વેશન આ રીતે લખી દઈએ આમાં ખાલી ટર્મ ખબર હોય છે k એટલે રેટ કોન્સ્ટન્ટ t એટલે ટાઈમ 0 એટલે r not એટલે 0 સમયે રિએક્ટન્ટ નું કોન્સન્ટ્રેશન અને r t એટલે t ટાઈમે રિએક્ટન્ટ નું કોન્સન્ટ્રેશન બરાબર હવે આ જે ઇક્વેશન જે છે એમાં ઘણી બધી વખત ગ્રાફ પણ કોઈને વર્સિસ કોઈને પૂછી શકે ફોર એક્ઝામ્પલ તરીકે એ કોઈ ગ્રાફ પૂછો y એક્સિસ ઉપર r t અગેન્સ્ટ t આવું પૂછ્યું તો એનો આ જે y એક્સિસ ઉપર આપણે લઈએ આ mx લઈએ અને આ ઇન્ટરસેપ્ટ લઈએ તો આનો સ્લોપ કેવો આવશે નેગેટિવ આવશે અને સ્લોપ ની વેલ્યુ કેટલી થશે માઇનસ k માઇનસ k અને ઇન્ટરસેપ્ટ t
ઇન્ટરસેપ્ટ સી એટલે આર નોટ બરોબર એટલે કોઈ પણ ગ્રાફ પણ પૂછી શકે એટલે તમારે આર ફોર્મ્યુલા યાદ રાખવાની પછી આપણે કોમન ફોર્મ્યુલા મૂકશું એ ફર્સ્ટ ઓર્ડર સિવાય બધી જગ્યાએ એપ્લાય થશે બરાબર તો આ ઝીરો ઓર્ડર માટે થયું હવે આમાં ઘણી બધી વખત છે ને આ જે રિએક્ટન્ટની આપણે રિસ્પેક્ટમાં વાત કરી તો ઘણી બધી વખત આ જે ઇક્વેશન છે એ આવી રીતના પણ પૂછે જો અહીંયા છે ને આ સી ટી આપી દીધું બરોબર અને આ શું આપી દીધું સી નોટ માઇનસ કેટી આ ઇક્વેશન પણ ઘણી બધી વખત આ સેમ જ છે એવું છે જો આર ટી લખ્યું ને અમે સી ટી લખ્યું બરાબર આર નોટ સી ને સી નોટ લખ્યું અને માઇનસ કેટી બરાબર આરની જગ્યાએ સી ટર્મ વાપરી છે આ રિએક્ટન્ટ ના વિથ રિસ્પેક્ટ ટુ રિએક્ટન્ટ ઘણી બધી વખત પ્રોડક્ટ ની ટર્મ માં પૂછે તો તમારે એ કોન્સન્ટ્રેશન કઈ રીતના લખવાનું સી ટી ઇઝ ઇક્વલ ટુ સી નોટ પ્લસ એડિશન થઈ જશે કે ટી વિથ રિસ્પેક્ટ આ તમારે જ્યાં સુધી એક્ઝામ્પલ માં એમ કહે ને કે વિથ રિસ્પેક્ટ ટુ પ્રોડક્ટ ત્યાં સુધી આ ફોર્મ્યુલા યુઝ કરવાનું નથી બરાબર વિથ રિસ્પેક્ટ ટુ પ્રોડક્ટ બાકી અત્યાર સુધી આ જ યાદ રાખવાની તમારે બધું સી ટી ઇઝ ઇક્વલ ટુ સી નોટ માઇનસ કે ટી જ્યાં સુધી તમને એક્ઝામ્પલ માં એમ કહે ને ત્યાં સુધી તમારે રિએક્ટન્ટ ના રિસ્પેક્ટ માં જ કહેવાનું પણ પર્ટિક્યુલર ઇન્ડિકેટ કરે વિથ રિસ્પેક્ટ આપણે ન્યુમેરિકલ સોલ્વ કરશું ત્યાં વધારે ક્લિયર થશે અત્યારે તમારા ફોર્મ્યુલા યાદ રાખવાની છે કે નાઉ ઇન્ટિગ્રેટેડ રેટ લો ફોર ફર્સ્ટ ઓર્ડર રિએક્શન હવે ફોર્મ્યુલા આવશે આમાં 10 ફોર્મ્યુલા છે 10 ફોર્મ્યુલા યાદ રાખો એટલે લગભગ તમે 100 જેટલા અત્યાર સુધીમાં ક્વેશ્ચન પૂછાઈ ગયા સીએસઆઈ કેમિકલ કાઇનેટિક્સ કારણ કે એમ પ્રોપોર્શન વધારે ઘણા બધા ક્વેશ્ચન પૂછાય લગભગ 2-3 ક્વેશ્ચન પૂછાય 10-10 માર્ક્સ થી વધારે પૂછાય છે અને મેથેમેટિકલ ઇન્ટિગ્રેટેડ રેટ લો ફોર ફર્સ્ટ ઓર્ડર રિએક્શન કઈ રીતના લખાશે થઈ ગયું હા થઈ ગયું ઇન્ટિગ્રેટેડ રેટ લો ફોર ફર્સ્ટ ઓર્ડર રિએક્શન ફરીથી આવી રિએક્શન તમે હાઇપોથેટિકલ રિએક્શન લઈ લો રિએક્ટન્ટ ઇઝ કન્વર્ટેડ ઇન ટુ પ્રોડક્ટ લખાવો તમે કઈ રીતના લખાય છે અને રેટ ડિક્રીઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ ડીએલ બાય ડીટી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઓફ રેસ્ટ 1 ગિવિંગ 1 પાવર 1 સો માઇનસ ડીઆર અપોન ડીટી પ્રોપોર્શનાલિટી રિમૂવ કરીએ એટલે શું મૂકવું પડે પ્રોપોર્શનાલિટી બંને બાજુ ઇન્ટિગ્રેશન કરો ડીઆર અપોન આર is equal to minus k dt ચલો dr upon r નો ઇન્ટિગ્રેશન શું થશે કરેક્ટન જાણો શું ln ln dx upon x with ln x dm upon m with ln m is minus equal to minus k dt plus c plus c ઇન્ટિગ્રેશન લિમિટ ને લીધી એટલે કોન્સ્ટન્ટ મૂકવું પડશે now we our target is to find the constant c for that you have to put r is equal to r 0 t is equal to 0 r not and t is equal to 0 બરાબર તો શું આવશે ln r not is equal to c c ની વેલ્યુ તમને મળી ગઈ ઉપરના ઇક્વેશન માં પછી પુટ કરી દો શું આવશે ln r is equal to minus kt plus ln r0 હવે આ r0 કોન્સન્ટ્રેશન એટ 0 ટાઈમે થી તો આપણે અત્યાર સુધી આ મુક્ત ન હતા પણ આ કી કોન્સન્ટ્રેશન છે ડિફરન્ટ અલગ કરવું પડશે ને તો અત્યાર સુધી એક સ્કી કોન્સન્ટ્રેશન હતો કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ એટ t ટાઈમ બરાબર તો આપણે એક ઇક્વેશન છે આને રીએરેન્જ કરીએ તો શું થશે ln આપણે આ બધું kt ની હું આ બાજુ લઈ શકું kt ઇઝ ઇક્વલ ટુ ln r not minus ln r જેમાં તમને કોઈના વર્સિસ કોઈનો પણ ગ્રાફ પૂછે તમને ફોર્મ્યુલા બધી આવડતી હોય તો તમે કરી શકશો જો આ નામ લખી શકાય k is equal to 1 by t ln
R naught upon R T हम लिख सकते ln की मुंह करिए चुल लगा 2.303 log है ln को log में कन्वर्ट करिए तो आइए इसमें उसे 2.303 log R naught upon R T अब हमारे सपोज कि तुमने वो पूछो कि भाई वो ग्राफ पूछो तुम ln rt वर्सेस t फरीती आज इक्वेशन में तुम्हें जो y एक्सिस ऊपर ले लियो mx ना प्लस c तो स्लोप कितना होगा स्लोप नेगेटिव आ उसे माइनस k है जगह બરાબર આ કોન્સન્ટ્રેશન એટ 0 ટાઈમ ના કોન્સન્ટ્રેશન એટ t ટાઈમ પર કોનો રિએક્ટન્ટ ઓકે હવે નેક્સ્ટ આપણે પછી બીજા ઇક્વેશન ડિરાઇવ નથી કરતા કેમ કે આપણે કોમન ઇક્વેશન જે કરશું જેનાથી તમને ખ્યાલ આવશે સેકન્ડ ઓર્ડર નું પણ ડિરાઇવ કરી શકો તમે હોમવર્ક માં કરજો સેકન્ડ ઓર્ડર નું બરાબર એની ફોર્મ્યુલા જે છે આપણે કોમન ફોર્મ્યુલા બનાવશું કોમન ફોર્મ્યુલા થી તમે કોઈ પણ ઓર્ડર નું ઇક્વેશન ફાઇન્ડ કરી શકો ઇક્વેશન છે કોમન ઇક્વેશન આ તમારે યાદ રાખવાનું કોઈ પણ ઓર્ડર નું ઇક્વેશન તમારે ફાઇન્ડ કરવું હોય કે nt is equal to 1 upon આ તમારે હંમેશ માટે યાદ રાખવું n minus 1 1 upon rt n minus 1 1 upon R not n minus equation तुम्हारी याद रखो कोई एग्जांपल तो देखिए तुमने कोई पूछे सेकंड ऑर्डर में फाइंड करो बोलो जो मैं तुम्हारे फाइंड करो इंटीग्रेटेड रेट तो आज से ना खाली not applicable for first order first law सिवाय बदल not applicable first order first order બાકી બધા એપ્લિકેબલ છે તમે સેકન્ડ માટે ફાઇન્ડ કરો છો ઓર સેકન્ડ ઓર્ડર ડીએક્સ તમારે કારણ કે બધી જગ્યાએ કઈ ઇક્વેશન ડિરાઇવ કરીને કઈ ફાઇન્ડ નથી કરવાનું તો શું કરશો તમે k k to n મૂકો એ મૂકો નહીં તો વાંધો નહીં તમે k t કરી દો બરોબર k to n કરીને સેકન્ડ ઓર્ડર માં 1 upon 2 minus 1 3 બરોબર એ શું આવશે r t 2 minus 1 લખી શકે ઘણી બધી વખત શું છે કે આવું પણ આપેલું હોય છે જો આ જે છે સપોઝ કે આ રિએક્ટન્ટ છે આ પ્રોડક્ટ છે અહીંયા સપોઝ કે ઇનિશિયલી આ કોન્સન્ટ્રેશન જી એ લઈ લેતા આનું કોન્સન્ટ્રેશન 0 હવે આ t બરાબર 0 ટાઈમ બરાબર ઘણી વખત t બરાબર t ટાઈમે સપોઝ આ x બને છે તો આ કેટલું હશે a minus x અહીંયા ઘણી બધી વખત જે r નોટ છે ને ત્યાં a પણ લખે અને RT છે જે a minus x પણ બરોબર a minus x એટલે કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ t ટાઈમ બરોબર RT વાપરે CT વાપરે AT વાપરે a minus x યુઝ કરે આ બધી વસ્તુ સરખી છે જે આ બેનું સમેશન તમે જોશો ને એટલે એ જ રહેશે આ બેનું એડ કરશો તો બરોબર તો આપણે એકદમ યુઝ કરી શકીએ ઓકે એટલે એ બતાવું તો આ તમારે યાદ રાખવું સેકન્ડ ઓર્ડર નું તમે પ્રયત્ન કરી દો તમારું ડિફરન્શિએશન ઇન્ટિગ્રેશન પાવરફુલ થઈ જશે બરોબર કોઈ પણ ઓર્ડર નું પછી હાફ લાઈફ ટાઈમ ની કોમન ઇક્વેશન આપણે બનાવીએ હમણાં પછી હવે નેક્સ્ટ આપણે જોવું છે હાફ લાઈફ ટાઈમ હાફ લાઈફ ટાઈમ એટલે આપણે ઓલરેડી ભણી ગયા છે
હાફ લેફ્ટ તો નેટમાં કેટલા ઈઝી પ્રશ્ન હોય છે જે તમે હાફ લાઈફ ટાઈમ એટલે શું કે કોને કહેવાય હાફ લાઈફ ટાઈમ રિએક્શન એટ ટી 1 બાય 2 ટાઈમ હાફ ટાઈમ એક ટાઈમ ને કેના વડે ઇન્ડિકેટ કરે ટી 1 ધ કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટર ઇનિશિયલ ટાઈમ રિક્વાયર્ડ the time required for the initial concentration of reactor to be half આગળ જે મૂકવું હોય તો મૂકી શકાય અહીંયા time required for initial concentration of reactant to be half હવે તમે જો આપણે આ ઝીરો ઓર્ડર ને ફર્સ્ટ ઓર્ડર માટે જોઈએ આ ઝીરો ઓર્ડર રિએક્શન આ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન જીરો ઓર્ડર રિએક્શન માટે આપણે ઇક્વેશન રેટ નું શું હતું તમને યાદ જ હશે કે ઇઝ ઇક્વલ ટુ આર નોટ માઇનસ આર ટી અપોન ટી ફર્સ્ટ ઓર્ડર નું શું હતું ઇક્વેશન કે ઇઝ ઇક્વલ ટુ 2.03 ડિવાઇડ બાય ટી લોગ લોગ આર નોટ આર બાય ટી આર ટી ઓકે નાઉ પોટ ટી ઇઝ ઇક્વલ ટુ T1 by 2. T1 up. And RT बराबर सुम कुपर्स. R0 by 2. R0 by 2. Open reaction. No concentration or do throw मटे लगते समय निशु के बाद half life time. बराबर तो मैं solve कर सकता हूँ आप. T is equal to R0 minus R0 by 2 divided by T1 up. ફોર્મ્યુલા શું રહેશે ટી વન આર ઇઝ ઇક્વલ ટુ આ જો વન છે વન માંથી વન આપ જાય તો વન આપ વધે ને એટલે આર નોટ બાય ટી ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશન તમારે યાદ રાખવું આર નોટ ની જેમ જે ઘણી બધી વખત કે પણ મૂકે ચલો અહીંયા મૂકો કે ઇઝ ઇક્વલ ટુ 2.303 અહીં શું આવશે ટી વન આર લોગ આર નોટ અહીં શું આવશે આર નોટ બાય તો વાર નોટ આર નોટ કેન્સલ થઈ જશે લોગ 2 2.303 ટી 1 આફ લોગ બરાબર આગળ આપણે લઈએ અહીંયા શું આવશે કે ટી 1 આફ ઇઝ ઇક્વલ ટુ 2.303 લોગ 2 ની વેલ્યુ કેટલી આવશે 0.3010 The final equation T1 half is equal to so this 0.693 divided by K. K. Question पूछा. आज जैसे तुमने half life time और initial concentration of reactor में कोई संबंध नहीं थी जो आप बोल मिला. ना अगर जो zero order मटे थी आई equation है zero मटे. आप first मटे से बरोबर. Zero मटे T1 half की formula शो होती T1 half is equal to તમારે ગભરાવવાની સેકન્ડ ઓર્ડર માટે પૂછવું હોય તો સેકન્ડ ઓર્ડર માટે તમે જો આપણે ઓલું કોમન ઇક્વેશન આપણે કીધું તો થર્ડ ઓર્ડર માટે પૂછે તો તમારા કોમન જે ઇક્વેશન જે છે T1 versus R0
તો આ વાય છે ઇન્ક્રીઝ આ એક્સ છે ઇન્ટરસેપ્ટ છે ને એટલે ઓરિજિન માંથી પાસ થશે ઓરિજિન માંથી પાસ થશે ઇન્ક્રીઝ સ્ટ્રેટ લાઈન સ્લોપ કેટલો હશે 1/2k બરાબર અહીં આપણે સપોઝ કે પૂછ્યું t1 વર્સિસ r નોટ તો શું આવશે સ્ટ્રેટ લાઈન નોટ ડિપેન્ડ ઓન r r0 કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટ રહેવાનું ઇન્ડિપેન્ડન્ટ ક્લિયર એટલે કોઈ પણ ગ્રાફ પૂછે તમને આ ફોર્મ્યુલા આવડતી હશે તો જ ક્વેશ્ચન આ તમે થોડા ગ્રાફ લખેલો પછી આપણે પેપરને એક સોલ્વ કરશું ઘણી વખત કન્ફ્યુઝન થશે કોઈ ફોર્મ્યુલા લેવી આ તે પણ બધી યાદ હશે ધીમે ધીમે તમે એપ્લાય કરી અને ઓપ્શન એલિમિનેટ કરી અને ફાઇનલ સુધી પહોંચી જશો બરાબર કોઈ પણ ઘણી એક થર્ડ ઓર્ડર નું પૂછે તો ઓફ લાઈફ ટાઈમ હવે જો ઝીરો ઓર્ડર માટે ઓફ લાઈફ ટાઈમ નું રિલેશન શું આવ્યું ફોર ઝીરો ઓર્ડર રિએક્શન માટે t1 is directly proportional to the initial concentration of air first mate shu ayo t1 of is dependent on r0 upar dependent second order mate shu aao koi kese second order mate 1 of r0 થર્ડ માટે શું આવશે આર નોટ સ્ક્વેર ફોર્થ ઓર્ડર માટે ક્યુબ 1/r0 ક્યુબ 1/r0 એન્થ ઓર્ડર માટે શું આવશે 1/r0 એન્થ માઇનસ 1 t1 ઓફ ઇઝ ઇક્વલ ટુ અહીં જો થર્ડ છે તો અહીં સેકન્ડ આવે ફોર્થ છે તો થર્ડ આવે તો અહીં એન્થ ઓર્ડર છે તો શું આવશે આર નોટ શું આવશે એન માઇનસ તમારા આગળનો ઇક્વેશન જે કે નું યાદ રાખ્યું હતું એમાં તમે 1 માઇનસ એન યાદ રાખ્યું બરાબર અહીં નીચે તો બધી આમાં એન માઇનસ 1 જ એન માઇનસ 1 પણ ઉપર લઈ જાવ તો 1 માઇનસ એન પણ થઈ જશે t1 આ બરાબર આર નોટ 1 માઇનસ એન નીચે એન માઇનસ 1 ઉપર રહે તો 1 માઇનસ આ ઇક્વેશન છે તમે જો ખાલી એક વાર પ્રેક્ટિસ કરી જુઓ તમે સેકન્ડ ઓર્ડર નું ઇક્વેશન છે સેકન્ડ ઓર્ડર માટે ઓફ લાઈફ ટાઈમ ફાઇન્ડ કરો છો બરાબર એટલું જ આવશે તમને સેકન્ડ ઓર્ડર માટે આઈ છે ને તમે કહી શકો આઈ એન ઇઝ ઇક્વલ ટુ શું મૂકો 2 બરાબર આપણે ચેક કરી જોઈ લઈએ હાફ t1 સેકન્ડ ઓર્ડર રિએક્શન આપણે ઇક્વેશન જાણીએ છીએ તો હમણાં આપણે ડિરાઇવ કર્યું ન જાણતો હોય તો આપણી પાસે એક છે જ આ ઇક્વેશન ફેવરિટ ઇક્વેશન છે આપણું kt is equal to 1/(n-1) rt(n-1) r0(n-1) એ પ્રમાણે આપણે ડિરાઇવ કર્યું તો k is equal to શું હતું 1/(t) પછી 1/(t-1)/(r0)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 /(t-1)/(r
minus 1 upon RA. So T1 half you got to 1 upon K. 2 minus 1 at least so 1 is 1 up to upar jaise 1 upon R0 the 1 upon R0 which my equation I will
આમ તો અલ્ટિમેટલી તમે બીજું કઈ યાદ ના રાખો, ખાલી છે ને એક ફર્સ્ટ ઓર્ડર નું ઇક્વેશન યાદ રાખો. આ બે જ યાદ રાખવાની તમારે, કારણ કે આ બે યાદ રાખો એટલે બધું થઈ જાય. પછી તમારે ડિરાઇવ જ કરવાનું, તમને કોઈ પણ પૂછે તો, કારણ કે ફર્સ્ટ ઓર્ડર માટે એપ્લિકેબલ નથી. એટલે ઝીરો ફર્સ્ટ સેકન્ડ ઝીરો પછી સેકન્ડ થર્ડ એનો હાફ લાઈફ ટાઈમ ગમે ફાઇન કરો, એટલે આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન થઈ ગયા અત્યાર સુધી. આઈ એમ ફૂલ કોઈ પણ ઇક્વેશન તમે ડિરાઇવ કરી શકો. આ ફર્સ્ટ નું ના કરી શકીએ એટલે ફર્સ્ટ નું તમારે યાદ રાખવું પડે. આમ કેમિકલ કાઇનેટિક્સ ના જે પણ ક્વેશ્ચન હોય 50% તો આના ઉપર બેઝ ડિપેન્ડેડ હોય. બરાબર થઈ ગયા, બધા દરેક ને યાદ રહી ગયા, ક્લિયર? સર અહીંયા હા બોલો, અહીંયા R0 રેસ ટુ એનો માઇનસ 1 આવશે નીચે, T1 બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ તો તમે નીચે કૌંસમાં R0 ઉપર લખ્યું તો એના રેસ ટુ માઇનસ 1 આવશે ને. અહીંયા RT બરાબર આપણે શું લેશું, RT બરાબર શું મૂકવું પડશે, R0 બાય 2 મૂકવું પડશે ને. બરાબર માઇનસ 1 અપોન R0 તો અહીં આપણે T1 આપણે આવી લઈએ તો 1 અપોન K 2 માઇનસ 1 એટલે 1 કઈ જગ્યાએ અરે નીચે લાસ્ટમાં જે કૌંસ કર્યો છે ને લાસ્ટનો મેઇન હા R0 રેસ ટુ માઇનસ 1 આવે ને એમ કહું છું ખાલી. હા હા એ પણ અમારે અહીંયા જ મિસ્ટેક છે કે R0 માઇનસ આપણે શું કામ કરવું જોઈએ. હા બસ હું એની જ વાત કરું છું. યાદ રાખવાની બરોબર. પછી આગળ હજી આવશે બે ત્રણ રિએક્શન, કોન્જ્યુગેટિવ રિએક્શન છે, પેરેલલ રિએક્શન છે, રિવર્સિબલ રિએક્શન છે. પણ અત્યાર સુધીમાં એક આ બે ઇક્વેશન અને આ ઓર્ડર ઓફ રિએક્શન માં પહેલા જ લખેલું એક એ ઇક્વેશન લે છે. બરોબર, સમરાઇઝ કરવું હોય તો જે એક ઇક્વેશન એક જે છે એક આની સાથે બીજું એક ઇક્વેશન એક લખેલું x is equal to kt. આનાથી વધારે હવે કોઈ બીજા ઇક્વેશન માં ડિરાઇવ નથી થતો. આ પણ આવ્યું હતું ખબર છે, x is equal to kt આ પણ ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે, ઝીરો ઓર્ડર માટેનું છે. પછી આ ct is equal to c0 minus kt તમને ખ્યાલ આવી ગયું, પણ ઘણી ક્યારેક યુઝ થાય તો આ પણ યાદ રાખજો વિથ રિસ્પેક્ટ ટુ પ્રોડક્ટ ct is equal to c0 plus kt. બરોબર, અને બાકી બી ઇક્વેશન ખોટો એમ આભાસી આપણે એમ કહીએ તમે બાયોલોજી ભણી ગયા છો, દેખાય સેકન્ડ ઓર્ડર પણ હોય ફર્સ્ટ ઓર્ડર. ફોર એક્ઝામ્પલ તરીકે હાઇડ્રોલિસિસ ઓફ એન એસ્ટર, આપણે કોઈ પણ એસ્ટર નું હાઇડ્રોલિસિસ કરીએ તો આપણે ખબર છે એસિડ અને આલ્કોહોલ બને, એ ફાઇનલ આપણે ખબર છે આ એસ્ટર લીધો આપણે. અને આ હાઇડ્રોલિસિસ એ ખૂબ જ ધીમું હોય એટલા માટે આ રિએક્શન કોના પ્રેઝન્સમાં કરવામાં આવે, ઇન પ્રેઝન્સ ઓફ એસિડ કેટલાઇઝ, ઇન પ્રેઝન્સ ઓફ એસિડ કેટલાઇઝ રિવર્સિબલ રિએક્શન. આમ તો
પણ શું બનશે એસિડ અને આલ્કોહોલ બનશે CH3COOH પ્લસ CH3OH બરાબર હવે આ રિએક્શન છે આપણે કોઈ એમ કે આનો રેટ લખો તમે શું લખો ભાઈ આમ એ લખો રેટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઓફ કોન્સન્ટ્રેટેડ એસ્ટર ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઓફ એસ્ટર રિએક્ટન્ટમાં શું આ વોટર બરાબર આ પ્રમાણે તમે પાવર અહીંયા વન વન છે તો તમે એવું જ કહેશો કે સેકન્ડ ઓર્ડર રિએક્શન ફર્સ્ટ ઓર્ડર છે સર સેકન્ડ ઓર્ડર રિએક્શન સ્ટોઇકિયોમેટ્રી ખબર છે તમને કેમિસ્ટ્રી માટે આ વોટર સી ની મોલારિટી કેટલી હોય 55.55 વોટર ની મોલારિટી 50 કો પૂછે હો કે જો 55.55 1000 ડિવાઇડ બાય 18 બરાબર 1 લિટર કોઈ પણ પાણી હોય પાણી માં એટલા બધા સોલ્યુશન બનાવો છો તો પાણી ની પોતાની મોલારિટી કેટલી હોય 55.55 હવે આપણે એસ્ટર કોઈ દિવસ એટલો લઈએ કે એસ્ટર મોલર હોય કેટલું હોય કેમ કે રિએક્શન મૂકો તો 0.01 મોલર ડિઝોલી નથી બરાબર એટલા મોલર વાળું કોન્સન્ટ્રેશન હોય તો રિએક્ટન્ટ તો સામ સામે સરખા મોલ ની થવાની છે આના 0.01 મોલ વપરાય સ્ટોઇકિયોમેટ્રી પ્રમાણે તો વોટર ના મોલે 0.01 વપરાવાના તો વોટર ના મોલે મોલ છે ઇનિશિયલી કેટલા હતા 55.55 હવે રિએક્શન પછી એના 0.01 મોલ આ રિએક્શન માં યુઝ થઈ ગયા તો બાકી કેટલા હોય 55.54 પેલા 55.5 હતા પેલા પછી 55.54 થઈ ગયું એટલે એનું કોન્સન્ટ્રેશન ચેન્જ થતું નથી ધેટ મીન્સ રેટ ઇઝ નોટ ડિપેન્ડ ઓન ધ કોન્સન્ટ્રેશન ઓફ વોટર કારણ કે અહીંયા તો જેનું કોન્સન્ટ્રેશન ચેન્જ થતું હોય એનું જ અહીંયા લખી શકાય એટલે રેટ ઇઝ ઓનલી ડિપેન્ડ ઓન ધ કોન્સન્ટ્રેશન ઓફ કોન્સ્ટન્ટ જ રહેશે તો એની ક્યાં વેલ્યુ ચેન્જ થાય છે ના જેવી વસ્તુ થી 1 કરોડ રૂપિયા હોય ને કોઈ 100 રૂપિયા લઈ જાય ના જેવી વસ્તુ થી એટલે રેટ ઇઝ ઓનલી ડિપેન્ડ ઓન કોન્સન્ટ્રેશન ઓફ એસ્ટર ધેટ્સ વાય ધીસ ઇઝ અ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન ધેટ્સ વાય this type of reaction is called pseudo first order reaction આ ઘણી બધી રિએક્શન છે હાઇડ્રોલિસિસ ઓફ એન સુક્રોઝ બરાબર બીજું એક્ઝામ્પલ આપો હોય સુક્રોઝ લઈ લી પ્લસ હાઇડ્રોલિસિસ કરીએ શું મળશે આમાં એન્ઝાઇમ કયો યુઝ થશે ઇન્વર્ટ આમાં શું મળે ગ્લુકોઝ પ્લસ સુક્રોઝ This is also an example of pseudo first order reaction. આ પ્રેક્ટિકલી તમે બીએસસી માં કર્યો હશે. ઓમ રિએક્શન સેકન્ડ ઓર્ડર નું પ્રેક્ટિકલ કર્યા પછી ખબર પડી એલા તો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે. કેમ કે થિયરેટિકલ પ્રેક્ટિકલ વેલ્યુ છે ઓર્ડર ઓફ રિએક્શન ઇઝ નોટ એ થિયરેટિકલ વેલ્યુ. ઠીક છે. ચાલો હવે આપણે થોડા એક્ઝામ્પલ સોલ્વ કરીએ આજે નેટ ના. આમાં તો બહુ બધા ક્વેશ્ચન છે. બધા સોલ્વ જ કરવાના છે બધું બધું એટલે એટલા સરળ ક્વેશ્ચન હશે તમને એમ થશે બહુ ઈઝી છે ક્વેશ્ચન એટલા સરળ પૂછે થોડા અંદર કેટલા માર્ક્સ પૂછાય છે 10-15 માર્ક્સ 10 થી વધારે માર્ક્સ નું વારંવાર હોય છે આજે ઘણી બધી વખત ક્રાઇટેરિયા મોસ્ટ ઓફ કેસમાં વધારે વધારે પૂછાયેલું આજ સુધી ક્રાઇટેરિયા ક્યારેક બદલાઈ લાગે તો ઘણી બધી વખત દેખાડે કે ક્વેશ્ચન ઈ હોય એવું નથી એટલા માટે બધા ટોપિક કરવા ફાયદા મળે છે ઘણી બધી વખત આમ વારંવાર કેમિકલ કાઇનેટિક્સ માં દર વખતે ક્વેશ્ચન હોય છે ને કોઈ વર્ષે એવું બનેલું છે કે ક્વેશ્ચન ઓછા હોય કેમિકલ કાઇનેટિક્સ બરાબર પણ અત્યાર સુધીના જે પેપર છે એમાં 90% પેપર તમે ચેક કરો ને એમાં કેમિકલ કાઇનેટિક્સ નું પ્રોપોર્શન 10 માર્ક્સ થી વધારે હોય છે બરાબર એટલા માટે નેટ જૂન 2018 માં ક્વેશ્ચન પૂછાઈ ગયો જોજો ઓપ્શન એ તમારે જોવાની પડે ઇફ ધ યુનિટ ઓફ રેટ કોન્સ્ટન્ટ મેં જે ફોર્મ્યુલા લખાવ્યું સમરાઇઝ થઈ જાય એક જ પેજ યુનિટ ઓફ રેટ કોન્સ્ટન્ટ ઓફ રિએક્શન is
लीटर क्यूब मोल माइनस थ्री सेकंड इनवर्स ऑर्डर ऑफ रिएक्शन इज फोर्थ ऑर्डर तरत क्या लगे एक बार इक्वेशन याद रखो नाम क्वेश्चन में ऑप्शन ही लगवान जरूर नहीं बरोबर तुमने करा वेलो छे के इज इक्वल टू आज याद रखो शू लखवान मोल मोल इनटू लीटर इनवर्स बस 1 माइनस n इनटू s इनवर्स छटा ने वो तुम्हारा आ मोल माइनस थी लाओ छे तो क्या आवे है कितनी वैल्यू मुकी पड़े 4 n इज इक्वल टू 4 मुको એટલે 1 माइनस 4 એટલે माइनस 3 सो मोल माइनस 3 लीटर क्यूब सेकंड इनवर्स એટલો સરળ પ્રશ્ન Red zone 2016 half life time T1 apple for a third order reaction थर्ड ऑर्डर रिएक्शन माटे हाफ लाइफ टाइम आपलो गिव्स प्रोडक्ट वेयर सी नॉट ने गिवन आर नॉट ने जगह सी नॉट पर यूज कर सी नॉट इज द इनिशियल कॉन्सेंट्रेशन will be four options chalo kya option aap tumhe pehli ek tak nani formula thi be option pehla eliminate kar lo कोई फॉर्मूला लगाया ना सी तो नहीं आवे डी एन सी नहीं आवे हमने आप फॉर्मूला में लिखाई हुई थी टी 1 ऑफ इज इक्वल टू आर नॉट सो लिखाई वो तो नीचे n 1 ऊपर सो 1 1 माइनस n तो थर्ड ऑर्डर रिएक्शन से थर्ड ऑर्डर એટલે n बराबर तुम्हें 3 मुको तो 1 माइनस 3 એટલે माइनस 2 माइनस 2 એટલે નીચે જાય તો सी અહીં सी લઈ લે सी 0 તો सी 0 નો સ્ક્વેર આવશે જે આમાં છે આમાં નથી એટલે કેન્સલ આમાં નથી એટલે કેન્સલ હવે આ તમારા પર બે ઓપ્શન છે હવે તમને કન્ફ્યુઝન થાય 3/2 આવે 2/3 આવે એ કન્ફ્યુઝન રીમુવ કરવું હોય એક્ઝેક્ટ તમારે આમાં તો શું છે તમારે લિમિટેડ પ્રશ્ન એટલે હજાર લખવાના એટલે તમે ડાયરેક્ટ જ આ તમારે પર ઇક્વેશન છે kt = 1/n - 1 n - 1 આઈ શું આવશે તમારે kt n - 1 આ તમારે બોલે 15 વખત લખવું પડે પણ લખજો જે એ નોટ કરામાં મિસ્ટેક થશે આમાં મિસ્ટેક ક્યાં થાય બીજી કે ના થાય n - 1 કે 1 - नीचे n माइनस है ऊपर जाए तो 1 माइनस है बदे चलो थर्ड ऑर्डर માટે એટલે આપણે k t અહીં k 3 t લખોય તો 1 માઈ 3 - 1 એટલે અહીં શું આવશે 2 જો નીચે 2 આવી ગયું નીચે 2 આવી ગયું છે 2 પણ તો આપણે આખો સોલ્વ કરીએ એટલે પેલો ઓપ્શન ક્લિયર થઈ ગયો છે તો પણ આપણે અહીંયા લખીએ અહીં શું આવશે 3 - 1 એટલે 2 એટલે 80 નો સ્ક્વેર અને અહીં શું આવશે a નોટ स्क्वायर वाफ लाइफ टाइम માટે શું મૂકવું પડે t 1 આ બરાબર કે આ બધું લઈ 1/2 કે ઓકે અહીંયા શું લખશું આપણે a નોટ / 2 એનો શું આવશે સ્ક્વેર માઈનસ શું આવશે a નોટ સ્ક્વેર આ તો બ્રેકેટ રાખવા પર્ટીક્યુલર અહીંયા 1/2 કે જવાબ આવી ગયો ફર્સ્ટ ઓપ્શન તો પણ આપણે સોલ્વ કરીએ છીએ ઉપર હું 4 લઈ લો केमिकल काइनेटिक्स माटे 50% पार्ट तमारो क्लियर करना खूब ज काम छे तुम्हें आराम से आप 100% टिक कर सको क्लियर
ગ્રાફ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નેટ ડિસેમ્બર 2015 કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ phase with time for two different years. It's shown in the following plot. क्वेश्चन खोटो ना थे जो आनो इजी बो आवे तो अपने उतावल नहीं करवाए आउ जा पी दी दरियो अगलो आवे ऑर्डर ऑफ दिस टू रिएक्शन वन नंबर छ ऑर्डर ऑफ zero order this two reaction 1 and 2 respectively char option hai apne paas log 0 and first 1 and 0 जीरो एंड टू टू एंड जीरो चलो पहला ग्राफ कौन है जीरो नो जो फर्स्ट तो हमने इक्वेशन क्यों लिया था आरटी इज इक्वल टू आरटी इज इक्वल टू माइनस केटी आर जीरो प्लस आर जीरो तो टी वैसे करे तो डिक्रीज हो गया जैसे कि यार क्या के ने जैसे कि तुम शुरू लेवन कंसंट्रेशन है टी टाइम बराबर तो स्लोप एम आउट से એટલે जीरो ऑर्डर નું થઈ ગયું બરાબર હમ આ એમ એક્સ ને સી એટલે જીરો ઓર્ડર પેલા હોય આ બે તો ઓપ્શન તમારે એલિમિનેટ થઈ ગયા ઓપ્શન એલિમિનેટ કરી તો ઓપ્શન સી આવશે ને ડાયરેક્ટ ખબર પડી જશે કારણ કે ઓપ્શન 1 એ ટાઈમ કોલમ ડિપેન્ડ નહી કરે ને સેમ ફર્સ્ટ ઓર્ડર नहीं नहीं सर ये वन बाय टू मार्ट है उसे नहीं सॉरी ये ऑफ लाइट टाइम की बात है अने आया तो मैं जो आराम से तो मैं जो थोड़ा ध्यान से उतार नहीं दूँगा अपने इक्वेशन चेंज जो सेकंड ऑर्डर नॉर्मल डिराइव करें लुक्स एटी इज इक्वल टू सो आर वन अपॉन आर टी माइनस वन अपॉन आर नॉट आउट डिराइव नहीं क्यों सेकंड ऑर्डर मार्ट अरे लुक्स सो वन अपॉन आर टी इज सेकंड ऑर्डर आउट है ना वन अपॉन आर टी इज इक्वल टू सो लगता है KT plus 1 upon 1 upon R0 option C correct Y IMX plus C first order में तुम्हार जो ही ले वान अगर मने रा answer खबर है तो बराबर एटले मैं क्या ले वान first order में जो ही ले वान मने ही आवे आवे जो alien में तम यहां वाए क्यों कि एमा तो alien हुए से हाँ alien में कीजिए एमा तो alien आवे जेले एमा तो खाली आर नहीं आवे प्रैक्टिस એટલે ચાલ રહે આવી જતો કા વાય આ એમ સ્લોપ છે અને ઇન્ટરસેપ્ટ આપેલો છે અને પોઝિટિવ સ્લોપ છે એટલે જો ઉપર જાય છે બરોબર આવું બધું એ સ્લોપ કેટલો ને એવું બધું નહીં આપણે કોના વર્સિસ કોનો જે ગ્રાફ તમને આપશે બરોબર એટલે ફાઇનલી આ 0 અને આ સેકન્ડ ઓર્ડર માં આવશે આપણને અહીંયા May December 2012. The concept of तो धीमे-धीमे तुमने पहला formula practice कीजिए, फिर धीमे-धीमे ले जाइए। मतलब जब पूछा है जब मशीन एक बार बताए net gate महावीजी, पर अपने यहाँ तो थोड़ा high level में कर सकूँ। Practice अतिया थोड़ा बताए जी सरल-सरल दे ली। The concept of half-life is
generalize. To water. ઘણી બધી વખતે આપણે ડિસ્કસ ના થઈ હોય તો એમાં થઈ જાય વોટર લાઈફ ઓફ એ ફર્સ્ટ ઓર્ડર કેમિકલ રિએક્શન ઇટ વિલ બી ઇક્વલ ટુ એલએન ટુ બાય કે એલએન ફોર બાય કે ફોર બાય કે વન બાય કે આપણે ઇક્વેશન આ હતું કે ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટી એલ એન આર નોટ બાય આર ટી સો અહીં આપણે ટી ઇઝ ઇક્વલ ટુ ટી વન આફ મૂકીએ તો ટી વન આફ ઇઝ ઇક્વલ ટુ વન અપોન કે એલ એન વોટર લાઈફ માટે કેટલું મૂકીશ આર નોટ બાય ફોર આવશે ને ડિવાઈડ બાય ફોર R not by 4, but if you are not equal to set this one, so ln 4 by k. N by k. Water like, half light time mat time this one kata? Half light mat time? RT is equal to R0 by 2. Brabber. RT is equal to R not by 2. Water mat RT brabber R not by 4. હજી એક લઈ લઈએ જેથી કરીને આપણું આ બધા પેજ ભરાઈ ગયું છે અહીં સુધી રાખી આપણે પૂરું થઈ ગયું બરાબર તો અહીં સુધી ની નોટ બનાવી નાખજો આજે ત્રણ લેક્ચર કેમિકલ કાઇનેટિક્સ ને ફિનિશ થઈ ગયા છે આગળનો અત્યારનો નોટ બનાવશો તો આગળ મજા આવશે તમને હવે જે પ્રશ્નો બે લેક્ચર તો મારે વધારે ક્વેશ્ચન પ્રેક્ટિસ જ કરાવવાના છે અને એના માટે મારે જરૂર આની જ પડવાની છે